નમસ્કાર. આપણે અહીંયા જુઓ ચોપડીમાં હવે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આપણે જોવાનું છે. એમાં પ્રવૃત્તિ આપણને આપેલી છે 11.2. તો એક કાગળનું પૂઠું લો અને એના મધ્યમાં એક નાનું છિદ્ર અને સાંકડી આમ ફાટ બનાવવાની. હવે સાંકડી ફાટ પર આપણે સૂર્યપ્રકાશ પડવા દો અને એમાંથી જે સફેદ પ્રકાશનું એક પાતળું કિરણ મળે. હવે કાચનો આપણે પ્રિઝમ લેવાનો, જો આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે, અને આ જે ફાટમાંથી જે પ્રકાશ નીકળે છે એને પ્રિઝમની એક બાજુ ઉપર આ સફેદ પ્રકાશને પડવા દેવાનો. અને એને પડવા દઈ અને પ્રકાશને ધીરે ધીરે એવી રીતના ફેરવો કે એમાંથી જે નીકળતો પ્રકાશ છે એની સામેની બાજુ એક પડદો રાખવાનો અને આ પડદા ઉપર આ પ્રકાશ દેખાય. તો તમે પડદા ઉપર આનું અવલોકન કરશો તો સફેદ રંગનો પડદો નહીં દેખાય. યાદ રાખજો, પડદા ઉપર જુદા જુદા રંગના પ્રકાશના પટ્ટા દેખાય. આ જે જુદા જુદા રંગના પ્રકાશના પટ્ટા દેખાય એને વર્ણપટ કહેવામાં આવે છે. પ્રિઝમ પર આપાત શ્વેત પ્રકાશનું અહીંયા 7 રંગોમાં વિભાજન થાય છે. આ 7 રંગો એને આપણે કહીએ છીએ જાની વાલી પીનારા. બરોબર, નીચેથી આપણે ઉપર તરફ જઈએ તો એને જાની વાલી પીનારા. ઓકે, જો આ રીતના આપણે આ પ્રિઝમ લીધો, એના ઉપર આપણે આ સફેદ પ્રકાશનું કિરણ આપાત કર્યું, તો આ કિરણમાંથી આપણને આમ 7 રંગનો પટ્ટો જોવા મળે છે. આ 7 રંગનો પટ્ટો જોવા મળે છે. આ 7 રંગનો પટ્ટો એને આપણે નીચેથી ઉપર જઈએ તો જા ની વા લી પી નારા. યાદ રાખજો, જાની વાલી પી નારા એટલે જા એટલે અહીંયા જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો. આ જે 7 રંગનો પટ્ટો જોવા મળે એને વર્ણપટ કહે છે. આ વર્ણપટ છે, યાદ રાખજો. આ 7 રંગના પટ્ટામાં વર્ણપટ જોવા મળે છે એમ, આ અલગ અલગ. તો હવે આના ઉપરથી આપણે સમજવાનું છે કે સાહેબ, આપણે સફેદ પ્રકાશનું કિરણ આપાત કર્યું હતું તો એમાંથી આ 7 રંગનો પટ્ટો મળ્યો, તો આ 7 રંગનો પટ્ટો કેમ મળ્યો? તો નાના છોકરાને પણ ખબર પડે કે આપણે દાખલા તરીકે રૂમમાં જેટલા જણા દાખલ કર્યા હોય એટલા જ બહાર નીકળે, એનાથી વધારે ના નીકળે કે એનાથી ઓછા ના નીકળે. એનો મતલબ આ સફેદ પ્રકાશ જેટલા રંગોનો બનેલો હોય એટલા રંગો એમાંથી બહાર નીકળે, એટલે આપણને ખબર પડી કે ભાઈ સફેદ પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે. તો યાદ રાખજો, સૂર્યનો શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે. આના ઉપરથી આપણે આ નક્કી થાય છે, સૂર્યનો શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે. શ્વેત પ્રકાશમાંથી આ 7 રંગો મેળવવાની ઘટના એને પ્રકાશનું વિભાજન કહે છે. આ યાદ રાખજો, શ્વેત પ્રકાશમાંથી શ્વેત પ્રકાશમાંથી
सात रंगों, मेळवानी घटना ने प्रकाशनु विभाजन कहे छे। अने प्रकाशनु विभाजन कहे छे, याद रखजो। अने आ अवलोकन याद रखजो, आपलो अवलोकन, अवलोकन नी अंदर प्रिज्म पर आपात थता आ जे श्वेत प्रकाशनु सात रंगना पट्टोमां विभाजन थयुं, तो आ सात रंगना पट्टामां नीचेथी ऊपर जता सात रंगना पट्टा ने वर्णपट कहे छे। वर्णपटमां नीचेथी ऊपर जता जानी वाली पीनारा मुजब रंगोमां विभाजन थाय छे। हवे आपणने सवाल थाय, साहेब आ सफेद प्रकाश हतो तो एमांथी आ सात रंगना जे कहेवानो मतलब पट्टो मळ्यो, तो आ सात रंगो छे, आ साते सात रंगो एमां आ लाल रंग छे रातो એ ઓછો વળે છે, અને જાંબલી રંગ છે એ વધારે વળે છે। એટલે રાતા મૂળ વક્રી ભવન બધાનું થાય, પણ રાતા રંગનું, લાલ રંગનું વક્રી ભવન સૌથી ઓછું થાય છે, અને જાંબલી રંગના પ્રકાશનું વક્રી ભવન સૌથી વધારે થાય છે, અને બાકીના રંગોનું અલગ અલગ પ્રમાણમાં વક્રી ભવન થાય છે। એટલા માટે આપણે આ પટ્ટો દેખાય છે। હવે સવાલ થાય કે આ કેમ અલગ અલગ વક્રી ભવન થયું, તો દરેક રંગની તરંગ લંબાઈ જુદી જુદી છે, અને તરંગ લંબાઈ જુદી જુદી છે એટલા માટે દરેક રંગનો શૂન્યવકાશમાં વેગ સમાન હોય, પણ માધ્યમની અંદર એનો વેગ સમાન ના હોય, યાદ રાખજો। તો જુદી જુદી તરંગ લંબાઈવાળા કિરણોનો રંગ, એને કહેવાનો મતલબ રંગ જુદો જુદો હોય છે, આ યાદ રાખજો। જુદી જુદી તરંગ લંબાઈ વાળા કિરણોનો રંગ જુદો જુદો હોય છે, શૂન્યવકાશની અંદર આ બધા જ તરંગ લંબાઈ વાળા કિરણો એનો વેગ સમાન હોય છે, એનો રંગ જુદો જુદો હોય છે અને વેગ પણ જુદો જુદો હોય છે। શૂન્યવકાશમાં બીજા શબ્દોમાં કહેવું હોય તો હવામાં બધા કિરણોનો વેગ સમાન હોય છે, જ્યારે આ પ્રિઝમમાંથી પસાર થાય એટલે માધ્યમ બદલાયું, એટલે પ્રિઝમની અંદર આ જુદા જુદા કિરણોનો વેગ જુદો જુદો હોય છે, પરંતુ પ્રિઝમમાંથી પસાર થતા જુદા જુદા રંગના કિરણોનો વેગ જુદો જુદો હોય છે। હવે યાદ રાખજો, ખાસ અહીંયા આગળ રાતો રંગ છે એ સૌ પહેલા એમ બેહી ગયો, એનો મતલબ એ સૌથી વધારે ઝડપી છે, જેમ આપણે રૂમમાંથી બહાર નીકળીને કહેવામાં આવે કે સામેના ગ્રાઉન્ડમાં બધા બેહી જાઓ, તો જે ફાસ્ટ હોય એ છેક પહેલી લાઈનમાં જઈને બેહી જાય, ધીમો હોય બીજી લાઈનમાં, એનાથી ધીમો હોય ત્રીજી લાઈનમાં, એમ એટલે તમારા મગજમાં બેસાડી દેજો આ,
राता रंगनो वेग सौथी वधारे अने जांबली रंगनो वेग सौथी ओछो। याद राखजो आ बराबर। जा राता रंगनो एटले लाल रंगनो वक्री भवन सौथी ओछो थाय अने जांबली रंगनो वक्री भवन सौथी वधु थाय। એટલે આ યાદ રાખજો ખાસ કે રાતા રંગનો અથવા લાલ રંગનો રાતા અથવા લાલ રંગનો વેગ સૌથી વધુ હોય છે તેથી તેનું વક્રી ભવન ઓછું થાય છે એટલે ઓછું વાંકું વળે છે અને જાંબલી રંગનો વેગ સૌથી ઓછો તેથી તેનું વક્રી ભવન સૌથી વધુ થાય છે। એટલે આ મગજમાં બેસાડી દેજો। એમસીક્યુમાં પૂછાય કે પ્રિઝમ વડે આપાત થતા રંગોમાં ખાલી જગ્યા રંગનું વક્રીભવન સૌથી વધુ થાય છે તો જાંબલી રંગનું અને ખાલી જગ્યા રંગનું વક્રીભવન સૌથી ઓછું થાય છે તો રાતો રંગ। પછી સમજો એમ આવે કે ખાલી જગ્યા રંગનો વેગ સૌથી વધુ છે તો રાતો રંગ અને ખાલી જગ્યા રંગનો વેગ સૌથી ઓછો છે તો જાંબલી રંગ। આ ખાસ યાદ રાખજો બરોબર। અને હવે ન્યૂટને શું કર્યું? ન્યૂટને આવા બે પ્રિઝમ લીધા, સમાન પ્રિઝમ કોણવાળા બે પ્રિઝમ લીધા અને બંનેને એકબીજાથી ઊંધા ગોઠવ્યા। આ પ્રમાણે ન્યૂટને આ એક પ્રિઝમ લીધો, એવો જ બીજો પ્રિઝમ અહીંયા એનાથી ઊંધો ગોઠ્યો, સમાન પ્રિઝમ કોણ વાળા યાદ રાખજો। હવે અહીંયાથી આ એક સફેદ પ્રકાશનું કિરણ આપાત કર્યું તો આ આપાત કર્યું તો અહીંયાથી સાત રંગનો પટ્ટો મળ્યો, પણ આ સાત રંગના પટ્ટાનું અહીંયા આગળથી પાછું કહેવાનો મતલબ એ બીજી બાજુ સફેદ રંગ બની જાય। એટલે અહીંયા આગળ બે પ્રિઝમ જો એકબીજાથી વિરુદ્ધ જુદા જુદા ગોઠવવામાં આવે તો બીજી બાજુ પણ આ સફેદ પ્રકાશ જ મળે છે। એટલે કહેવાનો મતલબ જે પ્રકાશનો વર્ણપટ સૂર્યપ્રકાશના વર્ણપટ જેવો જ મળે છે એટલે એને આ શ્વેત પ્રકાશ જ મળે છે। અને આ પ્રકાશનું વિભાજન ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સૌ પહેલામાં પહેલું અવલોકન કર્યું હતું અને સર આઇઝેક ન્યૂટને કહ્યું કે સૂર્યપ્રકાશ એ વાસ્તવમાં સાત રંગોનો બનેલો છે। આ પણ યાદ રાખજો કે સૌ પહેલાં સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે એવું કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું? તો આઇઝેક ન્યૂટને બરોબર। હવે આપણે સવાલ થાય કે આ મેઘધનુષ છે, તમે ચોમાસામાં આ મેઘધનુષ જોવા મળે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં જ મેઘધનુષ જોવા મળે, યાદ રાખજો। એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં સવારે અથવા સાંજના સમયે ચાલુ વરસાદ હોય તો ખાસ આ મેઘધનુષ જોવા મળે, અને ક્યાં જોવા મળે તો સૂર્યની વિરુદ્ધ દિશામાં આ વર્ણપટ આકાશમાં દેખાય આપણને। સવારે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તો મેઘધનુષ આપણને પશ્ચિમ દિશામાં દેખાય, અને સાંજે સૂર્ય પશ્ચિમ દિશામાં આથમતો હોય તો મેઘધનુષ આપણને પૂર્વ દિશામાં દેખાય। એટલે જે દિશામાં સૂર્ય છે
એની વિરુદ્ધ દિશામાં આપણને મેઘધનુષ દેખાય છે, આ વર્ણપટ દેખાય છે, બરોબર, એને આપણે મેઘધનુષ કહે છે. તો મેઘધનુષ તો સૂર્યપ્રકાશની હાજરીમાં સવાર અથવા સાંજના સમયે વર્ષા ઋતુમાં વર્ષા ઋતુમાં આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં જે પ્રાકૃતિક વર્ણપટ દેખાય છે તેને મેઘધનુષ કહે છે. આ મેઘધનુષ એ સૂર્ય સાત રંગનો બનેલો છે એનો આ પ્રાકૃતિક નમૂનો છે, યાદ રાખજો. એટલે આ મેઘધનુષ રચાવાનું કારણ શું? તો વાતાવરણમાં રહેલા પાણીના નાના નાના ટીપા હોય એ પ્રિઝમ તરીકે વર્તે છે, યાદ રાખજો. વર્ષા ઋતુમાં વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બુંદો એ પ્રિઝમ તરીકે વર્તે છે. બરોબર, અને એના વડે સૂર્યપ્રકાશનું બે વાર વક્રીભવન અને આંતરિક પરાવર્તન થવાના લીધે વિભાજન થતા મેઘધનુષ રચાય છે. એટલે મેઘધનુષની અંદર તમે મગજમાં બેસાડી દેજો કે પ્રકાશનું વક્રીભવન પણ થાય અને વિભાજન પણ થાય, આ બંને ઘટનાઓ જોવા મળે છે. અને મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. એનો મતલબ સવારે મેઘધનુષ પશ્ચિમ દિશામાં
અને સાંજે મેઘ ધનુષ પૂર્વ દિશામાં રચાય છે, યાદ રાખજો બરોબર. હવે મેઘ ધનુષ આપણે જોઈએ કેટલીક વાર અહીંયા આગળ, કેટલીક વાર તમારે આપણે પાણીનો ધોધ પડતો હોય, તમે અહીંયા સાપુતારા જાઓ તો વચ્ચે પેલો ગિરનાર ગીરી ધોધ આવે છે, આપણે વસઈ આપણો ત્યાં આગળ, તો એ જે પાણીના ટીપા નીચે ધોધ પડતો હોય ને એના ઉપર પણ આ સૂર્યના એટલે સૂર્યનો પ્રકાશ પડે ને તો પણ એમાંથી તમને આ મેઘધનુષ જોવા મળે છે, યાદ રાખજો. અને આ મેઘધનુષ એ ખરેખર એ એક અજબ સાત રંગનો પટ્ટો જોવા મળે છે બરોબર. અને કેટલીક વાર ગૌણ મેઘધનુષ પણ રચાય છે, મુખ્ય મેઘધનુષની નીચે ગૌણ મેઘધનુષ રચાય છે, આ યાદ રાખજો ખાસ. કેટલીક વાર મુખ્ય મેઘધનુષ ની નીચે ગૌણ મેઘધનુષ રચાય છે, અને આ જે ગૌણ મેઘધનુષ રચાય છે ને એમાં રંગોના ક્રમ ઉલટા હોય છે, યાદ રાખજો. આ ગૌણ મેઘધનુષમાં રંગોના ક્રમ ઉલટા હોય છે, એટલે કે જાંબલી રંગ ઉપર અને રાતો એટલે લાલ રંગ નીચે હોય છે, એટલે જાંબલી રંગ ઉપર હોય અને લાલ રંગ નીચે હોય, એટલે આ ખાસ તમે મગજમાં રાખજો ભૂલાય નહીં, કે મુખ્ય મેઘધનુષની અંદર લાલ રંગ ઉપર અને જાંબલી રંગ નીચે, અને ગૌણ મેઘધનુષની અંદર જાંબલી રંગ ઉપર અને લાલ રંગ નીચે હોય છે. આપણે જેમ પ્રતિબિંબ પડે અરીસાની અંદર, આપણે તમે જેમ જુઓ અરીસાની અંદર તમે આમ પેન રાખો તો આ પેનનું જે આ ભાગ અહીંયા જે એનું ઢાંકણું અહીંયા છે તો એની અંદર પ્રતિબિંબ જોશો તો એમાં ઢાંકણું અહીંયા દેખાશે અને આ ભાગ પાછળ દેખાશે એમ, એટલે એનાથી ઊંધું દેખાય છે અહીંયા, યાદ રાખજો. તો આ મેઘધનુષની આપણે વાત થઈ, હવે આપણે વાતાવરણીય વક્રીભવન જોવાનું છે. આ વાતાવરણીય વક્રીભવન હવે પછીના પિરિયડમાં જોઈશું.